सब्सक्राइब करो आ चैनल ने। जय श्री कृष्ण पप्पा। हाँ शू छे बोल, शू काम फोन करे हो? ए? नाना बोरिया बिस्तरा बांधी ने पाछो आवी रह्यो छे ने? ए? ना ना पप्पा, एक्चुअली मारे तो तमने एक खुशखबर आपवा छे। हाँ बोल, शू खुशखबर छे? पाछा लगन करवानो छे केम? शू तमे पण पाछा? पप्पा एज तो बद्दी मिसअंडरस्टैंडिंग्स दूर करवानी छे। एनीवे हवे मारी वात ध्यान थी सांभळ। नाथी सांभळवी तारी वात, आना थी वधारे आघात सहन नहीं थाय मारा थी। अरे पप्पा मने बोलवा तो दो। हाँ इने बोलवा तो दो। अरे मारू बीपी वधी जाए एवी वात ना करतो। तमारू बीपी तो छे ने सारा समाचार सांभळीने आई थई जाय। केवा नालायक ने जण्यो छे ते। એટલે મારું જ દીકરો છે, તમારું તો કઈ યોગદાન જ નથી જાણે। હવે આ માથું ખાય એની પહેલા બોલ ને ફટાફટ। એક્ચ્યુઅલી પપ્પા, પપ્પા હું આજે કૃષ્ણા ને પ્રપોઝ કરવાનો છું। પ્રપોઝ? ના ના, તમારા તો લગ્ન નક્કી થઈ ગયા છે ને। ના પપ્પા, પણ આજે ડેફિનેટલી થઈ જશે। તમે ફટાફટ વોટ્સએપ તો ચેક કરો, મેં તમને એક ફોટો મોકલ્યો છે, મને જોઈને કહો કે હું અને કૃષ્ણા સાથે કેવા મસ્ત લાગીએ છીએ, હે ને? કેટલી સુંદર છે! આ તો છોકરીનું નામ કૃષ્ણા છે! કેટલી મીઠડી છોકરી છે! નહીં એ જ તો, એ નામના લીધે જ તો બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ હતી। પણ પપ્પા, આઈ પ્રોમિસ, હું તમને અને મમ્મીને મળાવ્યા વગર કૃષ્ણા સાથે લગ્ન નહીં જ કરું, અને જલ્દીથી જલ્દી એને ભૂજ લઈને આવીશ। ભાઈ તું સાચું જ કે છે ને? હા પપ્પા, તમારા સમ। એ રેવા દે ભાઈ, મારા સમ તો ખાતો જ નહીં આવી બાબતમાં। તારે સમ ખાવા જોઈએ તો લે આ તારી માના ખા। ઓકે ઓકે, મમ્મીના સમ સાચા સમ। ખુશ? સોરી પપ્પા, ત્યારે હું મજાક કરતો હતો, પણ હું તમને સાચું કહું છું, હું આ છોકરીને બહુ જ પ્રેમ કરું છું। જોયું મારો છોકરો કેટલો સમજુ છે! વાહ, છોકરો કઈ સારું કામ કરે એટલે મારો દીકરો, મારો દીકરો! હા, અને કઈ આડું કામ કરે તો તમારો દીકરો, તમારો દીકરો! હે જા દીકરા, મતે કર, આ વખતે જંગ જીતીને જ આવજે। થેન્ક યુ પપ્પા, આજે તમારા આશીર્વાદ કામ લાગશે। લવ યુ પપ્પા, બાય। તારી ગેમ ઓવર। ગેમ સ્ટાર્ટ તો થવા દે, હવે તું જો શું થાય છે। જોવું તો હવે તારે પડશે ને। તું એક કામ કર, તું તારી નજરે જોઈ લે કે હું કૃષ્ણાને કેવી રીતે પ્રપોઝ કરું છું। ઓ બહુ બોલ્યો, બહુ બોલ્યો! તને ખબર છે ને, ગર્જ્યા વાદળ વરસે નહીં। નહીં સુધરે મારો દીકો, નહીં સુધરે। એનીવે તો ચાલ મળીએ પછી, લાસ્ટ લવ રેસ્ટોરન્ટ તારા માટે લોસ્ટ। નહીં મેલે રે તારા ફળિયામાં પગ, નહીં મેલે, નહીં આવે, નહીં આવે। પ્લીઝ કમ। કેમ આમ અચાનક બોલાવી મને? જીવનમાં બધી જ સારી વસ્તુઓ અચાનક જ થાય છે ને, આપણે પણ તો અચાનક જ મળ્યા હતા, અચાનક। શેમ્પેન? ઘટિયા નહીં, ગાંઠિયા। સોરી,
Cheers. Cheers. જે હું બોલી ના શક્યો એ આ રિંગના થ્રુ તને કહેવા માંગુ છું. કૃષ્ણ, આઈ લવ યુ. વિલ યુ મેરી મી? મારી ક્લાયન્ટ વેઇટ કરી રહી છે. ઇઝ ઇટ ઓકે ઇફ વી મીટ આફ્ટર આઈ એમ ડન? આજનો દિવસ હું ક્યારેય નહીં ભૂલું. બેસ્ટ ડે ઓફ માય લાઈફ. આઈ લવ યુ જે. આઈ લવ યુ ટુ ક્રિષ્ના. આઈ લવ યુ. આકાશ ક્યાં છે? ક્યાં છે આકાશ? પાડી ડેટ પર ગઈ છે. ક્યાં ગઈ છે? બે ડેટ પર. એ 4 મહિનાથી એણે ટિન્ડર ડાઉનલોડ કર્યું તું, આજે પહેલી વાર રાઇટ સ્વાઇપ આવ્યું છે. શું વાત કરે એટલે આ રહ્યો? અલા, કોઈ છોકરીના સ્ટાન્ડર્ડ લો હોય તો સારું જ છે ને આકાશ માટે. યાર યાર, ડેટ પર ગયો ને મને કહેતો નથી યાર. તને કેમ કે? તું ગયો છું ડેટ પર કોઈ વાર? બે આજ તો યાર. વાણી સિવાય બ્રેકઅપ થયું છે? બે ના ના યાર. બે તે વેનીલા સિવાય કોઈ ફ્લેવર ચાખી જ નથી. સિદ્ધાર્થ, તું ફિક્સ ડિપોઝિટ વાળો કહેવાય અને આ સટ્ટા બજાર છે, નહીં મેળ પડે. એ આવ્યો. આવ્યો આવ્યો આવ્યો. બેસ બેસ. ઓહો બેસ. ભાઈ સિરિયસ છે, સાયલેન્સ રાખજો. અરે ભાઈ ગાજર ઉતરી ગયું. ઉતરેલું છે ભાઈ, ગાજર સાચવજો. હા પાપા, પાણી લાવો. હા ના, જલ્દી લાવ, જલ્દી સર. નવા આવ્યો કરીને લાવજો, ગરમ કરજો એકદમ. ઓહો ફેંકા ફેંકો. અરે ભાઈ ઓહો, શું થયું? લે લે ઓય ભાઈ, ઓય લો 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 પાણી. લે પાણી, લે પાણી, લે પાણી, લે લે ભાઈ પાણી. પાણી પીવા દેજો. શું થયું? માલે માલે કો માલે. તો યાર પીને વાંધો નહીં, પાણી શું કામ અપમાન કરવાનું. ચલો સરસ, પતિ કો બોલો. શું થયું બોલ ને? એટલે આમ હું સમજુ છું બે કે ફોટોમાં વધારે સારો લાગો છું. ગપ્પુ માર્યું.
રૂબરૂ મળીને કદાચ જોઈને કોઈને ના જ ગમે ને યાર, કોઈ દિવસ ના ગમે લાઈફમાં તું ગમે એવો છું જ નહીં ભઈ હો. પણ આવું કરાય યાર. શું કર્યું? મને એકદમ કે આઈ હેવ ટુ મેક અ કોલ પ્લીઝ. મેં કીધું યો યો શ્યોર પ્લીઝ ગો ઓન. આખું ઇંગ્લિશ કેવાયો હાલે તો. એ ફોન કરો બહાર ગઈ. હા બહાર ગઈ ગઈ પાછી જ નહીં આવી. બે બે કલાકે બતાવ્યું મેં. બે કોફી, બે સેન્ડવીચ, મે પેલો લાલ કલરનો લાંબા લાંબા નામનો પેલો પાસ્તો નહીં આવતો. આવી હતા પાસ્તો. એ લાલ કલરનો પાસ્તો પતા. અરે ફાટીસ ફાટીસ કોક દિવસ. એટલે ખાઉં ને તે. એટલે પૈસા પણ ના મૂકતી ગઈ ને. એટલે ના આવા ટાઈમે ક્યાં જશે પેલું એમનું પેલું ઇક્વોલિટી. કઈ વાતો નહીં, એક કામ કરજે નેક્સ્ટ ટાઈમ છે ને તું એડવાન્સ લઈ લેજે, પછી જજે ને ડેટ પર. ખિસ્સામાં પૈસા હોય તો ડેટ પર જવાનું. બોલો ભાઈ ડાંજે. ભાઈ તું નસીબ વાળો છે યાર. કઈ જ નહીં કરવાનું તારે, બધું જ સેટ છે વાણી જોડે તારે. આખી લાઈફ સેટ છે ભાઈ, કઈ જ નહીં કરવાનું. નો બ્રેકઅપ, નો ડેટિંગ, નો મૂવ ઓન. જો ઇવેન્ટનો માણસ છું ને એટલે કહું છું. ભગવાને ચાર જ કેટલી ચાર જ ઇવેન્ટ મૂકી જતા લાઈફમાં. ચાર ઇવેન્ટ? જન્મ, વાણી જોડે લગ્ન, છોકરાઓ, છોકરાઓના લગ્ન. ચાર જ ઇવેન્ટમાં લાઈફ પૂરી. રામ બોલો ભાઈ. રામ. જય શ્રી કૃષ્ણ. વાણી વાણી છે. જો બે. હા વાણી જોરદાર. હમણાં સોલિડ લાઈફ છે બે. અર્જન્ટ? સાચી વાત છે. હા આવો 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 આવો. ભાઈ યાર મારે જવું પડશે. જા જા પાણી પાણી પીવડાવો થોડું. સેડ જે ભાઈ લાઈફ તારી વાણી જોડે સોલિડ. હા શું હતું આટલું અર્જન્ટ? મસાલા સોડા પીવી છે. અને અર્જન્ટ કહેવાય વાણી? હા મારે અર્જન્ટમાં મસાલા સોડા પીવી છે. બે યાર હું બધા જોડે બેઠો હતો ત્યાં. પૂછ તો ખરી એકવાર. સોરી મને લાગ્યો આપણે યુઝ્યુઅલી કરતા હોય. કેરી ઓન. સોરી. હા ઊભી રહે હવે. જઈએ ચાલ. હવે તું કે એટલે મારે આવવાનું. તો ત્યાં કીધું એટલે હું ના આવ્યો. બધા બેઠા છો ત્યાં? બધા બેઠા છે. હું એકલો એકલો અહીં છું. હા તો જા ને જા. ગણાવવાનો હોય તો અત્યારે જ જા. જઉં જ છું, જતો જ રહીશ. મસાલા સોડા પીવા આવજે. એટલે ચાલ ને હવે. ના એટલે આઈશ તો મને ગમશે એમ. હોશિયારી. તું હોશિયારી યાર. હું બે રૂમાલ રાખું ને યાર એટલે તને કહું છું. તને કે કામનું ટેન્શન છે? ના ના હવે શું ટેન્શન. હા એટલે સોશિયલ મીડિયાવાળામાં હવે કંઈ બહુ મજા નથી એમ. તો કંઈ નવું કર ને. પણ હવે સિરિયસ થઈ જશે, આપણા લગ્નની વાત ચાલે છે. એટલે સિરિયસ જ છું. પણ મજા નથી આવતી તો શું કરું યાર. હમણાં પપ્પાની ફેક્ટરી જઈને આવ્યો યાર. હે પપ્પા તો ખુશ થઈ ગયા છે નહીં? એટલે બહારથી જ પાછો આવી ગયો. એક મિનિટ, તું કેમ પપ્પા પપ્પા કરે છે? તારા તો પપ્પા જ છે ને. હા તો મારા પપ્પા છે ને. તું અંકલ કે. અરે આટલું શું પપ્પા કહેવાની ઉતાવળ છે પણ. વાતો કરે આ જબરુ. પીરિયડ્સ મારા ચાલે છે અને મૂડ સ્વિંગ્સ તારા આવે છે. પરફેક્ટ. વી આર મેડ ફોર ઈચ અધર. બે એવું નહીં યાર, તું સમજતી નથી યાર વાણી. આ તને શું લાગે છે મારે સાચા મસાલા સોડા પીવી હતી એટલે તને બોલાયો? અર્જન્ટ આ હતું. જે તું બોલતો નથી ને મને વંચાય છે તારી આંખોમાં. સમજાય છે મને બધું. પણ હું તારી પાસેથી સાંભળવા માંગુ છું. કારણ કે રિલેશનશિપ છોડ, આપણી ફ્રેન્ડશિપનો ઈગો હર્ટ થાય છે અહીંયા. શેર શેનો ના કરે તું? બોલ હવે. એટલે આમ તું યાર મારી સામે હોઈશ તો મારાથી નહીં બોલાય આમ. વાણી આપણે 12 વર્ષથી જોડે છીએ, છઠ્ઠા ધોરણથી. હા
નેક્સ્ટ યર તો આપણી રિલેશનશિપ ટીનેજર થઈ જશે, પછી હેન્ડલ નહીં થાય. એટલે જ કહું છું કે આ સિંગલ શું, રિલેશનશિપ શું, એ બધાની સમજણ નથી ને, ત્યારથી આપણે જોડે છીએ. યાર હું તો સિંગલ લાઈફ તો જીવ્યો જ નથી. આપણે બે વ્યક્તિ નહીં, એક વ્યક્તિ તરીકે મોટા થયા છીએ. આ ફ્રેન્ડ્સ કેટલી મસ્તી કરતા હતા આપણી, નહીં કે આ જેમ ભાજી પાઉં છોલે ભટુરે જોડે આવે ને, એમ વાણી સિદ્ધાર્થ જોડે જ આવે. બોલ, હા ખાવાનું હોય કે પિક્ચર હોય, બધું આપણી ચોઈસનું જ આવે. હા, મને હમણાં રિયલાઇઝ થયું કે મારા ફોનમાં મારા એકલાનો ફોટો છે જ નહીં. ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર, બધે ડીપીમાં આપણો ભેગો જ ફોટો છે યાર. એટલે આમ મને એવું લાગે છે કે આપણે આમ ઓલરેડી પરણેલા છીએ. એટલે તું સિંગલ હોવાનું મિસ કરે છે? અરે એ તો પોઈન્ટ છે યાર, કે સિંગલ જીવ્યા જ નથી તો મિસ ક્યાંથી થાય યાર. તને એવું નથી લાગતું કે આપણે આમ આપણે એકબીજાને આમ બહુ જલ્દી મળી ગયા, એવું નથી લાગતું? મને તો એવું હતું કે સારું થયું વહેલા મળ્યા, વધારે જોડે રહી શક્યા, જોડે મેમરીઝ ક્રિએટ કરી, જોડે સપનાઓ જોયા. અરે એવું નહીં યાર વાણી, કહી તો કહું યાર, મને મને બધું બહુ ગમતું હતું, પણ પણ હમણાંથી મને બહુ બીક લાગે છે. આ જે જોડેવાળું છે ને, એમાં પોતાનાની તો કોઈ જગ્યા જ નથી યાર. તને ક્યારે કે કરવો તો મેં ના પાડી છે આજ સુધી? હાસ તો વળી કેમ, પેલા જન્માષ્ટમીમાં પત્તા પૈસાથી રમો છો એટલે ના પાડું છું, અને તોય તું રમે જ છે ને, માન્યો મારું. એમ તો તું પેલા છોકરા જોડે ડાન્સ કરતી હતી ને, પાટણનો ડાન્સ નતો કર્યો તે કોલેજ ફેસ્ટમાં? 4 વર્ષ થયા ને સીધું, અને તું અનકમ્ફર્ટેબલ ના થાય એટલે સિટી લેવલ પર અમે જીત્યા હતા, તો સ્ટેટ લેવલ પર ના જ ગઈ ન હું. કશું નહીં, હવે તો પ્રપોઝ ડે પર તમને પ્રપોઝ કરી નાખ્યું ને, એટલે એમને ખબર હતી કે એમનો બોયફ્રેન્ડ છે, ભલે બીજી કોલેજમાં છે પણ બોયફ્રેન્ડ છે. ડાન્સ પર ચાન્સ મળતો ન પૂરી. રોઝ ડે, પ્રપોઝ ડે નહીં, રોઝ ડે. 100મી વખત કહું છું પણ તું નહીં જ સાંભળે. બધી વસ્તુ એક્સપ્લેન કરવાની મારે. આ સિંગલ હોવામાં છે ને એક તો ફાયદો છે, આ રિપોર્ટિંગ ના કરવું પડે દરેક વસ્તુ. એક મિનિટ, રિપોર્ટિંગ મારે કરવાનું આવે છે? એમાં પાછું પિકઅપ કરવાનું, ડ્રોપ કરવાનું? પાદના ટેટુ ગમતા નહીં, બાકી હમણાં કરાઈ નાખું આમ ટેટુ. શેનું શેનું કરાવા તું ટેટુ, કહેને મન જરા. ટેન્ડુલકર, ટેન્ડુલકર, આમ ટેન લખાઈ નામ ડુલકર, સરસ કરી આમ. પણ જવા દો, આપણે ચર્ચા શું કામ કરવાની? ટેટુ કરાવવાનું જ નથી તો ચર્ચા શું કામ કરવાની મારે? નહીં જ કરવાની. જેમ આપણે મારા ટૂંકા વાળની વાત નથી કરતા ને, મારી પણ નહીં જ કરવાની. તને ગમે છે ને એટલે લાંબા રાખ્યા છે, બાકી ક્યારના કપાવી દીધા હોત. આ રોજ રોજ નો કેટલો લોડ હોય છે તને આઈડિયા પણ છે? લે પી લે. ફી જોડી ગઈ હવે. અરે આટલું બધું વિચારીને આપણે લગ્ન કરીશું તો એકબીજાને બહુ લોડ આપીશું યાર. ના, આપણે તો એવું નહીં જ કરીએ. આપણી ફ્રેન્ડશિપ રિલેશનશિપ કરતા ઉપર છે, આપણે પહેલા બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ, આપણામાં એવું નહીં જ થાય. હું છે ને તને પહેલાં કંઈ બી કહી શકતો હતો યાર, કંઈ બી કહી શકતો. મને સની લિયોની જેન્યુઅલી બ્યુટીફુલ લાગે છે, ખાલી તું જ સમજે. અને મને હરભજન સિંહ હોટ લાગે છે, ખાલી તું. ચાલો, હું ખીચડીમાં કેચઅપ નાખીને ખાઉં છું એ ખાલી તું જ જાણે છે. સિદ્ધુ, મને એક વાત કે, તું સિંગલ હોત તો કર જ છું. એક મિનિટ, તું કહેવા શું માંગે છે? એટલે હું વિચારું છું કેમ? તું એકલો જ નહીં, હું પણ વિચારું. આપણે એક લિસ્ટ બનાવીએ, હા, જેમ આપણે સિંગલ હોત તો શું શું કરત એનું. આપણું સિંગલ નામ, આપણું સિંગલ નામ, આપણે શું શું કરશું એનું લિસ્ટ બનાવવાનું છે એમ ને? બરાબર બરાબર બરાબર. પછી શું? પછી જો એ લિસ્ટ પૂરું થઈ જાય અને આપણા બંનેની હા હોય તો લગ્ન કરી લઈશું. ત્યાં સુધી શું આમ આપણી વચ્ચે આવે એટલે આમ શું? પોઝ. આ રિલેશનશિપ પર પોઝ. પોઝ? અત્યાર સુધી આપણે ફાસ્ટ ફોરવર્ડ કરતા હતા, હવે પોઝ કરીએ. હવે પોઝ.
બરાબર બે કોઈ ના સમજી યાર વાણી આવું બધું સિદ્ધુ ડોન્ટ બી સમજ અત્યાર સુધી આપણે આપણા રૂલ્સ જાતે જ બનાવ્યા છે આગળ પણ આપણે જ બનાવીશું જો ફ્રેન્ડ એટલે શોલ્ડર ટુ ક્રાય ઓન રાઈટ રાઈટ જેમ ખભો દિલની ઉપર હોય એમ આપણી ફ્રેન્ડશિપ પણ રિલેશનશિપ થી ઉપર બરાબર પરફેક્ટ પણ બધાને કહે છે કોણ ચાલો આપણે પિક્ચર જોતા આવીએ તારું આવા ઢોકળા તું ઘરે ટ્રાય કર ને પાક્કું તમે મને આની રેસીપી આપશો પેલા દીકરી દેખાડશો બસ આવતી જશે અહીંયા પાર્કિંગ નહીં મળ્યું હોય એટલે કદાચ આગળ નીકળી ગઈ હશે ધ્યાન રાખો દીકરીઓ બહુ આગળ નીકળી જતી હોય છે મમ્મી એમને જવા માટે કહી દે તને પહેલેથી કોઈ છોકરી પસંદ છે ના તો છોકરો હકીકત અરે સાંભળ ચિટ્ટુ આ અમારી સ્નેહા નમસ્તે નમસ્તે તો અરે કંકુનો લવ મેરેજના સપના છોડ ને શાંતિથી હા પાડી દે આટલી સુંદર છોકરી તું નહીં પટાઈ શકે લગ્ન કરી દે લગ્ન મહેંદી નવરાત્રી ઉઠમણું બધી જ ઇવેન્ટના કોન્ટ્રાક્ટ લે છે અમારી સ્નેહા અરે વાહ આ તો બહુ સરસ કહેવાય તો અમારે લગ્નની તૈયારીની કોઈ મથામણ જ નહીં બેટા તમારે કંઈ ચિંતનને પૂછવું હોય તો પૂછી શકાય ના કેટલું શરમાય છે આવી ત્યારથી એક શબ્દ નથી બોલી મૂંગી છે અમારા બા બહુ રમૂજી નહીં જોયું મને લાગે છે કે આપણા બધાની વચ્ચે થોડું ઓકવર્ડ ફીલ કરતા હશે ચિંતન બેટા સ્નેહાને આપણું ઘર દેખાડો ગો 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 બેટા ફીલ ફ્રી જાઓ તમે એકાંતમાં વાતો કરો ત્યાં સુધી અમે ઢોકળા એન્જોય કરીએ વાહ બીજા લઈ આવ તમને ખાવાનું બનાવતા આવડે છે લાફો ઠોકીશ ને ખાવાનું બનાવતા આવડે છે એ રાહુલિયા આ કઈ ચોંટવાની જગ્યા છે અરે શું કરે છે તું આમ કરાય શું 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 હવા નીકળી ગઈ હતી મારી આ પલ્સ ચેક કરજો લાવ અરે શું છે આ બધું કહીશ કઈશ ના આમ કરાય હવે આવ્યો ને લાઈન પર અને મને ખાતરી જ હતી તું આ રેડ શર્ટ પહેરવાનો છે તું અત્યારે આ બધું વિચારે છે હેપી એનિવર્સરી એક મિનિટ તે એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે આ કાંડ કર્યો એક મિનિટ મેં આપણે દરેક એનિવર્સરી સાથે સેલિબ્રેટ કરી શકીએ એટલે આ કાંડ કર્યો અરે પણ તારા મમ્મી પપ્પા નીચે મેં તને કહ્યું તું ને મારા મમ્મી પપ્પા મારા માટે છોકરો ગોતી રહ્યા હતા અને મારા સાસુએ તારો ફોટો કોઈ બ્રોકરને આપ્યો હશે ને ફરતા 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 મારા ઘરે આવ્યો બાય ધ વે આ ચીમડાયેલા ચીકુ જેવું મોઢું જોઈને કોઈ છોકરી તને હા નહીં પાડત તે કેમ હા પાડી તે જ મને કીધું તું ને તારા બા બહુ જ ઓર્થોડોક્સ ટાઈપના છે લવ મેરેજ માટે ક્યારે અગ્રી નહીં કરે તો મેં હા પાડી દીધી હવે આપણી લવ મેરેજને અરેન્જમાં કન્વર્ટ કરવાનો આ બેસ્ટ પ્લાન છે ચિંતન તું પણ એવું પ્રિટેન્ડ કર કે તું મને નથી ઓળખતો દિસ ઇઝ ધ બેસ્ટ પ્લાન તંબુ રસનેહા જો યાર સાચી વાત એ છે ને કે અત્યારે મારથી આ નાટક નહીં થાય અચ્છા તારાથી અરેન્જ મેરેજ નહીં થાય અને લવ મેરેજ તારા ઘરવાળા તને કરવા નહીં દે
ચિંતન, તું મને સીધે સીધો જવાબ આપ, તું મારી સાથે રહેવા માંગે છે કે નહીં? ઓફ કોર્સ રહેવા માંગુ છું યાર, પણ અહીંયા નહીં યાર. સ્નેહા ઘરમાં ના શ્વાસ લેવાની જગ્યા છે ને, પાથ છોડવાની યાર. વરસાદમાં ભીંતો ઓછી ને ભેજ વધારે દેખાય છે, ને બારે માસ પપડીનો વરસાદ તો ચાલુ ને ચાલુ યાર. ઊંઘવા માટે ગાદલા કઠણ ને ખાટલા પોચા છે, બાની એક બૂમથી તૂટી જાય છે, અને આ પાડોશીઓ ગમે ત્યારે બાપનો બગીચો સમજીને ઘરમાં ઘૂસી જાય. ચિંતન, આવા નાના મોટા પ્રોબ્લેમ્સ દરેક ઘરમાં હોય છે, આમાં ઇશ્યુ શું છે? દરેક ઘરમાં ત્રણ સ્ત્રીઓ વચ્ચે એક અબલા પુરુષ ફસાયેલો નથી હોતો યાર. સ્નેહા, મેં મારી આખી જિંદગી આ ત્રણ જનરેશનની બાઈઓ વચ્ચે રેફરીની જેમ કાઢી છે, એમાં હજી એક પ્લેયર. યાર પપ્પા હોત તો વાત અલગ હતી. જો યાર, મેં છે ને બધું જ કેલ્ક્યુલેટ કરીને જ રાખ્યું છે. આપણે તરત ચિંતન, મારે નથી જોવું આ બધું યાર. છેલ્લા ચાર વર્ષથી તું મને આમ જ લટકાઈ રહ્યો છે. હું નીચે જઈને હા પાડવાની છું. જો તું પણ મને પ્રેમ કરતો હોય તો હા પાડજે, નહીં તો ચિંતન બેટા, તું પણ કઈ કે. નહીં એટલે હમણાં ખબર નહીં, મને થોડો ટાઈમ જોઈએ છે. બરાબર છે, બરાબર છે. આટલો મોટો નિર્ણય 2-5 મિનિટમાં તો ના જ લઈ શકાય ને. એકબીજા સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરે, એકબીજાને ઓળખે, પછી નિર્ણય લે તો વધારે સારું. હા, બાકી આપણા જમાનામાં તો બધું નાનપણમાં જ નક્કી થતું હતું. જો કે અમારા જમાનામાં તો ઘોડિયામાં જ લગ્ન થતા, એ જ સારું હતું. અમારા બા બહુ રમૂજી છે. જોયું અમે. ચાલો રજા લઈએ. ફટાકડીએ પાછો ફ્યુઝ કાઢી નાખ્યો. વોટ ધ હેલ યાર.